જોઈ રહ્યા છો પેન કેર અને હું છું પ્રીતિ. દર્શકો, આપણે જાણીએ છીએ કે ઘણા બધા લોકોને અત્યારે હાડકાની તકલીફ એટલે શરીરમાં દુખાવાની તકલીફ રહેતી જ હોય છે, અને જો ડોક્ટર એવું કહી દે કે આપે જિંદગીભર જો દુખાવાથી મુક્ત રહેવું હોય તો આપે દવા લેવી પડશે અથવા તો મોટું ઓપરેશન કરાવવું પડશે, ઘણો બધો ખર્ચ પણ થશે ને એમાં કોઈ ગેરંટી પણ નથી હોતી કે તમારે ઓપરેશન પછી તમારે એ દુખાવામાંથી રાહત થશે કે નહીં. એટલે કે ઘણા બધા હાવ હોય છે, ઘણી બધી ગેરમાન્યતા હોય છે. પણ દર્શક મિત્રો, આપણે પણ જણાવી દઈએ કે હવે જે પણ દુખાવો હોય, કોઈ પણ હાડકાનો હોય કે કમરનો દુખાવો હોય, એમાં ઓપરેશન કરાયા વગર દવા અથવા ઇન્જેક્શનથી પણ એ દુખાવામાંથી આપ જીવનભર મુક્ત થઈ શકો છો અને ફરી વખત એ જ જિંદગી એટલે તંદુરસ્ત રહીને જિંદગી જીવી શકો છો. અને ખાસ એને કહેવાય છે પેઇન મેનેજમેન્ટ થેરપી, ને એના જ નિષ્ણાંત ફરી એક વખત ઉપસ્થિત છે અમારા સ્ટુડિયોમાં ડોક્ટર પલક મહેતા. ડોક્ટર પલક, નમસ્કાર, સ્વાગત છે આપનું. નમસ્તે ડોક્ટર પલક. ગયા ગુરુવારે આપણે ખાસ ચર્ચા કરી હતી કે અલગ અલગ જે ગેરમાન્યતાઓ હોય છે, આપણે ઘણી બધી પ્રવર્તેલી હોય છે સમાજમાં કે આખરે ઓપરેશન કર્યા પછી ફાયદો થતો હોય છે કે નહીં, આપણે રોજિંદા જીવનમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એ ગેરમાન્યતાઓની તો આપણે વાત કરીશું ને લોકોની ગેરમાન્યતા આપણે દૂર પણ કરીશું. પણ સાથે સાથે દર્શક મિત્રો, આપને પણ કોઈ પ્રશ્ન હોય, આપણે પણ શરીરમાં દુખાવો હોય ને આપણે ડોક્ટર પલક મહેતાનું માર્ગદર્શનની જરૂર હોય તો આપ આ કાર્યક્રમમાં અમને ફોન કરી શકો છો. જ્યારે પણ ફોન કર્યો ત્યારે ટીવીનો અવાજ બિલકુલ મ્યુટ રાખવું જોઈએ. ખાસ ડોક્ટર પલક, આપણે વાત કરીશું ઢીંચણના દુખાવા અંગેની. ઘણા લોકોને એવું થતું હોય છે કે જ્યારે ઢીંચણનો દુખાવો હોય છે ત્યારે બેસી જ રહેવું જોઈએ, વધુ પડતું ચાલવું ન જોઈએ, તો એ ગેરમાન્યતા વિશે આપનું શું કહેવું છે? ઢીંચણમાં દુખતું હોય, પગમાં દુખતું હોય તો શું ચાલવાનું બંધ કરી દેવું જોઈએ અથવા તો શું ઓછું ચાલવું જોઈએ? ઢીંચણના દુખાવાની સમસ્યા બહુ જ સામાન્યપણે જોવા મળે છે. ઘણીવાર દર્દી મારી પાસે આવે છે કે બેન ઓપરેશન કરાવવું જોઈએ, ના કરાવવું જોઈએ, ઘણીવાર ઓપરેશન સફળ નથી થતું. તો આ બધા અલગ અલગ પ્રકારની માન્યતાઓ સમાજમાં પ્રવર્તે છે. હું મારા દર્દીને વારે વારે કહું છું કે જો તમે અહીંયાથી 100 કદમ ચાલી શકો, 200 કદમ ચાલી શકો દુખાવા વગર, અથવા વધારે પડતી કોઈ તકલીફ વગર કે લંગડાયા વગર, તો તમારે ઢીંચણનું ઓપરેશન કરાવવાની જરૂર નથી. પ્લસ શરીરમાં આપણે કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ ઓપરેશન કરાવીએ છીએ તો એ ફક્ત અને ફક્ત દુખાવા માટે કરાવીએ છીએ. ક્યારે પગ બેન્ડ થઈ ગયા હોય તો આપણે ઓપરેશન કરાવીએ છીએ? ના. કોઈની છાતીમાં દુખતું ના હોય અને ખાલી બ્લોકેજ આવે તો આપણામાંના કેટલા એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ માટે જશે? બહુ ઓછા દર્દીઓ એવા છે જે એમને રેગ્યુલર એન્જિયોગ્રાફી કરાવીને એના ચેકઅપ માટે જશે. તો કોસ્મેટિક પર્પઝ માટે આપણા દેશમાં સર્જરી કરાવવાનો કોન્સેપ્ટ હજી એવો કોઈ પ્રચલિત નથી, પર્ટિક્યુલરલી ઢીંચણ માટે જો વાત કરું તો. અને ઢીંચણના સાંધાનું ઓપરેશન કરાયા પછી પણ લગભગ 1.5 મહિને કમ્પ્લીટ રિકવરી આવે છે. તાજેતરમાં જ મારા સગા ફોઈનું એના માટે ઓપરેશન કરેલું અને લગભગ 1.5 મહિને એમનામાં રિકવરી થઈ. તો અહીંયા સવાલ એ છે કે ચાલવું જોઈએ કે નહીં. તો હું મારા દર્દીઓને કહીશ કે જ્યારે દુખાવો વધારે હોય, ખૂબ જ હોય, ત્યારે ચાલવાનું અવોઇડ કરો. હા, ઘરની રૂટીન એક્ટિવિટી તમે કરો, ઘરમાં હરો ફરો, કમ્પ્લીટ પથારી વર્ષના થઈ જશો. અને પછી ધીમે ધીમે તમે જ્યારે એકવાર દુખાવાની અસર ઓછી થાય એ દવાના લીધે અથવા ઇન્જેક્શનની ટ્રીટમેન્ટના લીધે કે બીજી કોઈ ટ્રીટમેન્ટના લીધે જો તમારો દુખાવો ઓછો થાય તો પછી ધીમે ધીમે તમે ચાલવાનું ચાલુ કરો. જેમ કે અઠવાડિયું 5 મિનિટ ચાલો, બીજા અઠવાડિયે તમે 10 મિનિટ ચાલો, રોજનું 10 મિનિટ ચાલો, એ પછીના અઠવાડિયે તમે 15 મિનિટ ચાલો, શક્ય હોય તો સવાર સાંજ 2 ટાઈમ ચાલો, ગાર્ડનમાં તેમજ સ્પોર્ટ શૂઝ પહેરીને. ઘણા લોકો મને પૂછે છે કે સ્પોર્ટ શૂઝ કેમ? તો સ્પોર્ટ શૂઝના 2-3 ફાયદા છે. એક તો તમારા પગ બંધ થઈ જાય છે, પગનો કોન્ટેક એરિયા શૂઝની અંદર જ રહે છે, અને જ્યારે શૂઝ પહેરીને તમે ચાલો છો તો જમીન જોડે એનો કોન્ટેક એરિયા વધે છે, એટલે ખાડો આવે કે રસ્તા વાંકા ચૂકા હોય કે રસ્તા ખારા ટેકરાવાળા હોય તો તમારા પગનું બેલેન્સ નથી જતું અને જર્ક ઓછા લાગે છે, કારણ કે એના બેઝમાં સોલમાં સોફ્ટ ગાદી હોય છે. તો આ બધા કારણો છે કે જેના લીધે તમે તમારા ઢીંચણનો ઘસારો અટકાવી શકાવો છો. વાળ સફેદ થતા અટકાવી નથી શકાતા, એમ ઢીંચણનો ઘસારો પણ અટકાવી નહીં શકાય. પણ એને લીધે જે દુખાવો થાય છે એને અટકાવી શકાય છે, 100% અટકાવી શકાય છે. કોઈ બી ટ્રીટમેન્ટ કરીએ દુખાવા માટે ઇન્જેક્શનથી, એમાં સફળતા 70-80% કિસ્સામાં મળે છે, જો એ ઘસારો પહેલાંથી 3જા તબક્કાનો હોય. જો અંતિમ તબક્કાનો હોય, ઢીંચણ એકબીજા ઉપર ખસી ગયા હોય, ખૂબ જ વધારે ઘસારો હોય, દર્દી 5 કદમ પણ ચાલી ના શકે, તો એ કિસ્સામાં હું તમને ઓપરેશન સજેસ્ટ કરીશ. એટલે મૂળભૂત સવાલ ઉપર પાછા આવીએ તો હા, દર્દીએ પોતાના દુખાવાની લિમિટમાં રહીને
ચાલવું જોઈએ, થોડા પ્રિકોશન સાથે ચાલવું જોઈએ, સ્પોર્ટ શૂઝ પહેરવા જોઈએ, ચાલવાના ટાઈમે ની કેપ પહેરવી જોઈએ અને રાત્રે કાઢી નાખવાની. તો આ બધા સાથે દર્દીએ ચાલવું જોઈએ, જેનાથી ગુર્જરનું આયુષ્ય પણ વધે છે, બ્લડ સપ્લાય પણ વધે છે, સોજા કરતા દ્રવ્યો દૂર થાય છે અને દુખામાં રાહત રહે છે. એટલે ચોક્કસ ઢીચણમાં દુખાવો હોય તો ચાલવું જોઈએ, પણ દુખાવાની લિમિટ નક્કી કરીને ચાલવું જોઈએ અને કેટલાક પ્રિકોશન સાથે ચાલવું જોઈએ. એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, જાણીએ એમનો પ્રશ્ન શું છે. હેલો જી, નમસ્કાર, પેન કેરમાં આપનું સ્વાગત છે, નામ જણાવશો આપનું? મોહનભાઈ. ક્યાંથી બોલો છો મોહનભાઈ આપ? રાપર. અને પ્રશ્ન શું છે આપનો? ઉનાળો આવે ત્યારે પગમાં દુખાવો રહે, તળિયામાં. ઉનાળો આવે ત્યારે પગના તળિયામાં ખૂબ જ દુખાવો રહેતો હોય છે, શું કરવું જોઈએ? થોડું અનકોમન પ્રેઝન્ટેશન છે. યુઝ્યુઅલી પગના તળિયાની દુખાવાની તકલીફ શિયાળામાં વધારે જોવા મળે છે કે દર્દી ઊંઘીને ઉઠે ત્યારે નીચે પગ ના મુકાય. હવે એક્ઝેક્ટલી કયા પ્રકારનો દુખાવો છે, તળિયા બળે છે એના લીધે થઈ રહ્યું છે કે તળિયાના સાંધામાં, પગના સાંધામાં દુખે છે, તો આ બધા જ પ્રશ્નો એટલા જ મહત્વના છે. પગમાં તળિયામાં દુખવું એના 2-3 કારણ હોઈ શકે. એક પગનું હાડકું વધતું હોય એડીનું, એના લીધે દુખાવો થઈ શકે. બીજું શક્યતા એ છે કે યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય અથવા શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય તો હાડકું પોચું પડે ને એને લીધે સાંધાનો દુખાવો, તળિયાનો દુખાવો રહી શકે. તો એના માટે મારે જરૂરી બ્લડ રિપોર્ટ કરાવવા પડે. કેટલીક વાર કેલ્શિયમ, મારી પ્રેક્ટિસમાં મારા દર્દીઓમાં ઘણી બધી વાર હું કેલ્શિયમ અને વિટામિનના રિપોર્ટ કરાવું છું. પર્ટિક્યુલરલી ગુજરાતીઓમાં જે લોકો નોનવેજ ફૂડ નથી ખાતા એમાં વિટામિનની ઉણપ, B12ની ઉણપ ખૂબ જ જોવા મળે છે. મને ઘણા ડોક્ટરો એવો સવાલ પૂછે છે કે એના લીધે દુખાવો થાય, તો એના લીધે દુખાવો ના થાય, પણ હાથ પગમાં ઝણઝણાટી આવી, થાક લાગવો, થોડું કામ કરો ને થાકી જવું, અને પછી થાક લાગે એટલે અલ્ટિમેટલી શરીરમાં દુખાવો તો થાય, તો ઇનડાયરેક્ટલી શરીરમાં દુખાવો થઈ શકે છે, થાક લાગી શકે છે. અહીંયા આપણે રોકવા માંગીએ છીએ, કોલર ભલે વેટમાં છે પરંતુ આપ જે દર વખતે એક વાતનું ઉચ્ચારણ કરતા હોય છે કે ગુજરાતીઓમાં જે નોનવેજ ઓછું ખવાય છે ત્યાં વિટામિન B12ની ચોક્કસથી ઉણપ રહેતી હોય છે, તો નોનવેજ પણ ન ખાવું અને વિટામિન B12ની અથવા કેલ્શિયમની બધાની ઉણપ ન રહે એ માટે રોજિંદા જીવનમાં શું ખાવું જોઈએ, અથવા તો શું કેલ્શિયમ ને B12ની ગોળીઓ ચાલુ કરવી જોઈએ, શું કહેશો આપ? ચોક્કસપણે 35 વર્ષની ઉંમર પછી તમારે કેલ્શિયમ અને વિટામિનની અથવા મલ્ટીવિટામિન ગોળીઓ ચાલુ કરી દેવી જોઈએ. કદાચ આપના ધ્યાનમાં હશે તો અમેરિકાથી આપણા રિલેટિવ્સ આવતા હોય તો એ લોકો ટીકડીઓના ડબ્બા લાવતા હોય છે, કુરિયર કરતા હોય છે અથવા પોતાની જોડે આવે તો લઈને જાવતા હોય છે. તો ત્યાં તો લગભગ 35-40 વર્ષ પછી મલ્ટીવિટામિનનો ટેબ્લેટ ચાલુ જ કરી દેવામાં આવે છે, પણ આપણે ત્યાં હજી એ કોન્સેપ્ટ નથી. હજી આપણા સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે બહુ ગોળીઓ ખાવાય નહીં, બહુ ગોળીઓ ખાવાથી કિડની ખરાબ થાય. તો આવી માન્યતાઓ, ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. તો ચોક્કસપણે 35 વર્ષની ઉંમર પછી કેલ્શિયમ અને વિટામિનની ગોળી તમારે ચાલુ કરવી જોઈએ. આહારની વાત કરીએ તો આહારમાં B12 એ ડ્રાયફ્રૂટ્સમાંથી મળે છે, પર્ટિક્યુલરલી અંજીર, ખજૂર અને કેટલાક અંશે કાજુમાંથી, પણ એ ખૂબ જ ઓછી માત્રામાં મળે છે. લીલા શાકભાજીમાંથી તમને પ્રોટીન મળે છે, વિટામિન મળે છે, હિમોગ્લોબિન મળે છે, પણ B12નો મેઇન સોર્સ કહેવાય એ છે ફિશ અને નોન વેજીટેરિયન ફૂડ, એમાંથી મેક્સિમમ મળે છે. એટલે યુઝ્યુઅલી અમે જોયું છે કે મુસલમાન પેશન્ટ હોય, જે લોકો અઠવાડિયે એક વાર ખાતા હોય અથવા જે લોકો નોનવેજ ડાયટ લેતા હોય, હા, એમનામાં આ કમી ઓછી જોવા મળે છે કમ્પેર ટુ ગુજરાતી કોમ્યુનિટી. એટલે આ પહેલાં હું ગુવાહાટી પેશન્ટ જોતી હતી, ઇન્ડોનેશિયા હું જોઉં તો ત્યાં ક્યારેય મારે આ પ્રકારના રિપોર્ટનો ટેસ્ટ ના કરાવવો પડે, પણ પર્ટિક્યુલરલી જ્યારે પેશન્ટ ગુજરાતી હોય, જૈન કોમ્યુનિટીમાંથી આવતા હોય, તો એ લોકોમાં તો મારે ચોક્કસપણે આ કરાવવો પડે. અને કેટલીક વાર એવું બી બને કે ડાયટરી રિક્વાયરમેન્ટ જો પૂરી ના થાય તો એના ઇન્જેક્શન આપવા પડે. ઓકે, એટલે ખાસ કરીને 35 વર્ષ પછી વિટામિન સી, મલ્ટીવિટામિન સી, કેલ્શિયમની ગોળીઓ, ટેબ્લેટ્સ ચોક્કસથી શરૂ કરી દેવી જોઈએ, જો આ બધા દુખાવામાંથી આપે રાહત મેળવી હોય તો. નેક્સ્ટ કોલર છે, હેલો. હેલો જી, નમસ્કાર, આપનું નામ જણાવશો? હા, પંકજ પરમાર. પંકજભાઈ, ક્યાંથી બોલો છો આપ? હા, ભીમગામ તાલુકો, કાંકરાવાડી ગામ. જી, પ્રશ્ન જણાવશો પંકજભાઈ આપનો? ઓકે, શું કહેશો ડોક્ટર પલક?
થાપાના સાંધા આટલી નાની ઉંમરમાં બદલાયા છે 19 વર્ષમાં, એટલે મને એવું લાગે છે કે એનું કારણ હશે જેને કહેવાય એન્ક્લોઝિંગ સ્પોન્ડાલાઇટિસ, મણકાનો વા અથવા વાની શરૂઆત હોઈ શકે અથવા શરીરમાં બીજા કોઈ પ્રકારનો વા હોય. તો જ્યારે આવી રીતે લોહીનો ફરતો વા હોય અથવા મણકાનો વા હોય તો એમાં એક પછી એક શરીરના સાંધા પકડાતા જાય છે. જેમ કે એમણે કીધું એમ પ્રમાણે થાપાના બંને હાડકાં એમણે બદલાયા છે, બોલ બદલાયા છે, તો એ સાંધો જ થયો. તો એ સાંધા પછી હવે એની અસર ઢીચણના સાંધા ઉપર થઈ હોય એવું લાગે છે. મારે દર્દીને ચોક્કસથી જોવા પડે, એના બ્લડ રિપોર્ટ જરૂરી હોય તો કરાવવા પડે. કેટલીક વાર એવું બને કે ઓટો ઇમ્યુન ડિઝીઝ એટલે એવા ડિઝીઝ કહેવાય કે જે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિને કમજોર કરે છે, વીક કરે છે, નબળી પાડે છે. તો એના લીધે આવા સાંધામાં દુખાવો થવાની શક્યતા રહે છે. બીજી શક્યતા એ છે કે સિસ્ટેમિક ડિઝીઝ, જેમાં લોહીની સાથે લોહીમાં અમુક પ્રકારની એન્ટીબોડીઝ ફરતા હોય છે, એના લીધે તમારા શરીરના અલગ અલગ સાંધા ઉપર અસર થઈ શકે છે. કેટલીક વાર આવા કિસ્સામાં રોગ પ્રતિકારક શક્તિને કમજોર પાડવા માટે પણ મેડિસિન આપવી પડે. પણ અલ્ટિમેટલી કયા પ્રકારની મેડિસિન આપવી પડે એ દર્દીને જોયા પછી જ નક્કી થાય, એના માટે જરૂરી રિપોર્ટ કરાયા પછી નક્કી થાય. ઓકે, એટલે કેટલાક રિપોર્ટ કરાયા પછી જ નક્કી થશે કે આખરે આગળ શું નિર્ણય લેવાનો છે. દર્શક મિત્રો, આપ પણ અમને ફોન કરી શકો છો અને આપના પ્રશ્નો અમને પૂછી શકો છો. ખાસ ડોક્ટર પલક, એવી પણ એક માન્યતા હોય છે કે ખાટું ખાવાથી અને સ્પેશિયલી રાતના સમયે ખાટું ખાવાથી, એટલે કે રાતના ભોજનમાં ખાસ કઈ ખટાશ ખાવાથી પગમાં દુખાવો રહેતો હોય છે, તો એ માન્યતાને આપ કેટલું સમર્થન આપો છો એની ચર્ચા કરીશું. પણ નેક્સ્ટ કોલર છે. હેલો, હેલો જી, નમસ્કાર. પેન કેરમાં આપનું સ્વાગત છે. નામ જણાવશો અને આપ ક્યાંથી બોલો છો? સુરેન્દ્રનગરથી બોલું છું જી. અને પ્રશ્ન શું છે આપનો? મને ઢીચણથી નીચે પેન આવે છે અને તળિયા દુખે છે, એની ઉપર આપણે ચલાવીએ ને તો સારું લાગે, એમ કે હળદ ઉપર જે આવે ને નથ ઉપર દબાણ આવે તો સારું લાગે છે અને કાયમી દુખાવો છે. ઓકે, કાયમી દુખાવો છે એમને, શું કહેશો? એમને કીધું એ પ્રમાણે એમને ઢીચણથી નીચે દુખે છે અને પગના તળિયા સુધી દાખે છે. હા, એટલે મારી એક શક્યતા એ છે કે એમને કદાચ અહીંયા મણકામાં નસ દબાતી હોય, છેલ્લા મણકા પાસે અથવા એની ઉપરના મણકા પાસે નસ દબાતી હોય તો એ દુખાવો નીચે સુધી જઈ શકે. પર્ટિક્યુલરલી આ દુખાવો નસ દબાતી હોય, દુખાવો દર્દી ઊભી રહે અથવા ચાલે ત્યારે વધારે થાય છે. જો તકલીફ વધારે હોય, લાંબા સમયથી દવા લે તેમ છતાંય ફાયદો ના થાય, તો એના માટે MRI કરાવવો પડે. દર્દીનો દુખાવો જેટલો જૂનો થાય, હું વારે વારે કહેતી હોઉં છું, એટલો હટીલો થતું જાય છે. શરૂઆતના તબક્કામાં દવાની અસર ખૂબ જ સારી મળે છે, પણ જેમ જેમ ટાઈમ જાય એમ દુખાવાની દવાની અસર ઓછી થતી જાય છે. તો એ કિસ્સામાં સ્પેશિયલ પ્રકારના ઇન્જેક્શન અથવા નિદાન પાકું કરવા માટે જે તે જોઈન્ટમાં જે તે સાંધામાં ઇન્જેક્શન મૂકીને નિદાન પાકું કરી શકાય અને દર્દીના દુખાવામાં રાહત કરી શકાય. બીજી એક શક્યતા છે, જો બંને પગમાં દુખાવો થતો હોય તો બોડીમાં કેલ્શિયમની ઉણપના લીધે પણ આ દુખાવો થઈ શકે. ત્રીજી શક્યતા છે, ડાયાબિટીસના દર્દીઓમાં પગની નસોનો દુખાવો, પગમાં બળતરા થવી, એ બધી શક્યતા ખૂબ જ જોવા મળે છે. કારણ કે ડાયાબિટીસ જો દર્દીને લાંબો સમયથી હોય તો એની પગની નસોમાં જે લોહી લઈ જતી નસો છે એનું સંકોચન થાય છે, એમાં એથરોસ્ક્લેરોસિસ થાય છે, ચરબીના થર જામી જાય છે. એને લીધે જે લોહીનો પ્રવાહ જવો જોઈએ જ્ઞાનતંતુઓ સુધી, પગના સ્નાયુ સુધી, એ જોઈએ એવો જતો નથી અને પછી લોહી ઓછું મળવાના લીધે એ સ્નાયુ ક્રેમ્પ્સ કરે છે. તો એ દુખાવો પર્ટિક્યુલરલી રાત્રે જોવા મળે છે. તો આવા અલગ અલગ કારણો હોઈ શકે જેના લીધે ઢીંચણની નીચેનો દુખાવો હોઈ શકે, અને કેટલીક વાર ઢીંચણના પોતાના દુખાવાના લીધે પણ દુખાવો થઈ શકે છે. એટલે આ બધી અલગ અલગ પોસિબિલિટીઝ છે કે જેના લીધે તમારે દુખાવો આવી શકે. સાથે જ અનેક કોલર પણ છે. હેલો, નમસ્કાર, આપનું નામ જણાવશો? હીરાભાઈ. અને ક્યાંથી બોલો છો હીરાભાઈ આપ? પ્રશ્ન શું છે આપનો? આપણે માથાનો દુખાવો છે બહુ, એમ કે વારે વારે બપોરના માથું દુખી આવે કે ખાઈને પણ માથું દુખે, એટલે માનસિક બીમારી જેવું માથું દુખવાનું છે. જી, કેટલા સમયથી આ તકલીફ થાય છે આપને? મેડમ, હું આ તો 12 મહિના થઈ ગયા એવી રીતે, 1 સાલ જેવું. ઉંમર કેટલી છે આપની?
હેલો, માથું દુખે છે છેલ્લા 12 મહિનાથી, શું કહેશો? માથું દુખવાના ઘણા બધા દર્દી આવે છે, પણ સ્ટીલ મોટાભાગના દર્દી હજી ન્યુરોફિઝિશિયન જોડે કે સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર જોડે જતા હોય છે. આ બહુ જ કોમનલી જોવા મળતી બાબત છે કે માથું દુખે એટલે ઘણીવાર ઘરના સભ્ય એમ માને કે એમને કોઈ માનસિક બીમારી હશે, ડિપ્રેશન હશે. હા, એટલે મને મારા ટીચરે એવું શીખવાડ્યું હતું કે જ્યારે તમારું દર્દી એમ કે મને દુખાવો છે, તો તમારે સ્વીકારો કે એને દુખાવો છે, તો જ તમે એની સારવાર કરી શકશો. જો તમે એને માનસિકમાં ખપાવશો, તો તમારા ને સાયકોલોજીસ્ટ વચ્ચે કોઈ ડિફરન્સ નથી. તો જ્યારે દર્દી મારી પાસે આવીને કહે કે મને દુખાવો છે, તો મારો પહેલો સવાલ હોય છે કે મહિનાના કેટલા દિવસ દુખે છે. જો 15 દિવસ કરતાં વધારે દુખતો હોય, તો ડેફિનેટલી એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ દવા, અને જો દવાથી ના ફરક પડે તો ઇન્જેક્શનથી ટ્રીટમેન્ટ કરવી જોઈએ. માથાના દુખાવાના 100 કરતા વધારે ટાઈપ છે, એમાં અમે કહીએ કે રેડ ફ્લેગ સાઇન એટલે કે દુખાવો જો થોડાક જ દિવસોની અંતર વધી જ ગયો હોય, એટલે કે 2-3 દિવસ અઠવાડિયાની અંદર જે બિલકુલ દુખાવો ના હોય ને પછી એકદમ અસહ્ય દુખાવો થયો હોય, તો એના માટે તાત્કાલિક ન્યુરોસર્જનને બતાવવું પડે, જરૂર પડે MRI કરાવવું પડે. બીજું છે કે માથાના દુખાવાની સાથે આંખે અંધારા આવવા, વિઝન ઓછું થવું, દેખાતું ઓછું થવું, ઇમ્બેલેન્સ થવું, તો આ બધી શક્યતાઓ છે કે જેમાં મગજની અંદર તમારે પ્રેશર વધ્યું હોય, લોહીનું પરિભ્રમણ વધ્યું હોય, અથવા હેમરેજ થયું હોય, તો એના લીધે આ વસ્તુ થઈ શકે છે. ત્રીજી શક્યતા એ છે કે દર્દીને ચાલતી વખતે ઇમ્બેલેન્સ થઈ જાય, અથવા ઉલટી થાય માથાના દુખાવાની સાથે વધારે પડતી, તો કેટલીક વાર માઇગ્રેન સાથે પણ જોવા મળે છે, અને દર્દી ઓલ ઓફ સડન બેભાન થઈ જાય. તો આ બધા જ માથાના દુખાના લક્ષણો ડેન્જરસ છે, એના માટે તાત્કાલિક રિપોર્ટ, ઇન્વેસ્ટિગેશન, MRI કરાવવો પડે કે જેથી કોઈ અંદર એબનોર્માલિટી નથી એ જાણી શકાય. હવે આમાંનું કશું જ નથી, પણ માથાનો દુખાવો છે જે મહિનામાં 15 દિવસ કરતાં વધારે રહે છે, તડકામાં નીકળવાથી વધી જાય છે, કાં એક ટાઈમ ના ખાવાથી વધી જાય છે, રાત્રે અપૂરતી ઊંઘના લીધે દુખાવો વધી જાય છે, ઘરમાં તણાવવાળું વાતાવરણ હોય તો એના લીધે દુખાવો થઈ શકે છે. તો આ મોસ્ટ કોમન ટાઈપ છે હેડેકનો, જેને કહેવાય ટેન્શન હેડેક. તો એમાં શરૂઆતના તબક્કામાં દવા આપવામાં આવે છે, પેરાસિટામોલ જેવી ગોળી આપવામાં આવે, અથવા માનસિક રીતે દર્દી થોડું રિલેક્સ રહે એવી ગોળી આપવામાં આવે, વધારે પડતા વિચારો થતા હોય તો એને કંટ્રોલમાં રાખવાની ગોળી આપવામાં આવે. પણ જો આ બધાથી ના ફરક પડે તો 2 થિયરી છે. એમાંની એક થિયરી એમ કહેશે કે આ દુખાવો જ્ઞાનતંતુમાંથી આવે છે. તો જ્ઞાનતંતુમાંથી આવતા દુખાવા માટે અહીંયા નાકની પાછળ નસોનું એક જાળું હોય છે, જેમાં તમે ઇન્જેક્શન મૂકી શકો છો લોકલ એનેસ્થેશિયાનું, અને એનાથી જો દર્દીના દુખાવામાં માથુંનો દુખાવો ચાલુ હોય એ વખતે તાત્કાલિક 50-60% ઉપર ફરક પડી જાય, તો નિદાન પણ પાકું થાય અને દર્દીને દુખાવામાં રાહત થાય. બીજી એક થિયરી કહે છે કે આ દુખાવો જે એ માથાના સ્નાયુઓ ટાઈટ થઈ જવાના લીધે થાય છે. તો માથામાં લગભગ 25 જગ્યાએ બોટોક્સના ઇન્જેક્શન આવે છે. બોટોક્સના ઇન્જેક્શન મૂકવાથી માથાના સ્નાયુને રિલેક્સ કરી શકાય અને દર્દીને દુખાવામાં રાહત આપી શકાય. અને ત્રીજી શક્યતા છે જે બહુ કોમનલી જોવા મળે છે, મણકાના પાછળના ભાગના લીધે, એટલે કે મણકાના સાઈડના સાંધાના લીધે તમને માથાનો દુખાવો થઈ શકે. હમણાં જ મારી પાસે 2-3 દિવસ પહેલાં એક પેશન્ટ આવેલા, જે લગભગ છેલ્લા 3-4 વર્ષથી સખત માથાના દુખાવાથી હેરાન થતા હતા, અને ગોળીઓ લઈને થાકી જતા હતા, એટલી બધી જ વોમિટિંગ થતી હતી. તો આપણે એમને અહીંયા મણકાના પાછળના ભાગે બીજા ત્રીજા મણકા પાસે મશીનમાં જોઈને એક્ઝેક્ટ ઇન્જેક્શન મૂક્યું. 2 જગ્યાએ ઇન્જેક્શન મૂકવાથી તાત્કાલિક પેશન્ટનો 90% દુખાવો ઓછો થઈ ગયો, ઇવન બીજી બાજુ પણ મૂકવાની જરૂર ના પડી. એટલે આ રીતનું છે. એટલે સૌથી પહેલું મહત્વનું કામ છે દુખાવાના ઉદ્ભવ સ્થાનને શોધવાનું, કે ક્યાંથી આવી રહ્યો છે અને કઈ બાજુ જઈ રહ્યું છે, અને એ વસ્તુ દર્દીને સામસામે રૂબરૂ પૂછવાથી, હિસ્ટ્રી પૂછવાથી કે ક્યારે થાય છે, કઈ રીતે થાય છે, કયા કયા અગ્રાવેટિંગ ફેક્ટર છે, કેનાથી રિલીઝ થાય છે, અને પછી એ દિશામાં આગળ આપણે ટ્રીટમેન્ટ મોડાલિટી નક્કી કરી શકીએ છીએ. જી, આ સાથે જ અનેક કોલર પણ જોડાઈ ચૂક્યા છે, જાણીએ એમનો પ્રશ્ન શું છે. હેલો, નમસ્કાર. નમસ્કાર, આપનું નામ જણાવશો? ચૌધરી રમેશભાઈ, બનાસકાંઠા. જી રમેશભાઈ, શું છે આપનો પ્રશ્ન? હવે પ્રશ્નમાં તો એવું હોય કે શું હોય, થોડું પેટ ઓછું થાય ને એવું કોક દવા જોવે, કારણ કે પેટ ખૂબ વધી ગયું, ઉંમર 44 વર્ષ છે. રમેશભાઈ, પરંતુ આપને શરીરમાં દુખતું હોય, દુખાવો થતો હોય, કમરનો હોય, મણકાનો, એ આ કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવે છે. ખાસ વજન કેવી રીતે ઓછું કરવું જોઈએ એના કારણે સંલગ્ન કોઈ પણ આપણે ડોક્ટર હોય એમનો આપણે સંપર્ક કરવો પડશે. ધન્યવાદ ફોન કરવા બદલ. ખાસ ડોક્ટર પલક, શું કહેશો? જે માન્યતાની આપણે વાત કરી કે ખાટું ખાવાથી પગ દુખે છે, શું કહેશો આપ?
આમાં દરેક માણસની પ્રકૃતિ અલગ અલગ હોય છે. સૌથી પહેલા તો માન્યતા લોકોના દિમાગમાં એટલી બધી ઘર કરી જાય છે કે ખાટું ના ખવાય, એટલે હું આટલું બધું સમજાવું પછી મારી પાસે પેશન્ટ જાય, બેન ખાવામાં શું લેવાનું, આ છેલ્લો સવાલ તો હોય. પણ એવું કહેવાય કે ખાવાનાને એલોપેથિક સાયન્સ મુજબ ખાવાનાને અને તમારા દુખાવાને બહુ રિલેશન નથી. હા, આયુર્વેદિક સાયન્સ એ ડેફિનેટલી સમજાવે છે કે ભાઈ આ ખાવાથી પિત્ત થાય, આ ખાવાથી ગેસ થઈ જાય, વાયુ થઈ જાય. પણ એલોપેથિક સાયન્સમાં એવું બધું એક્સપ્લેન કરવામાં આવતું નથી. પણ તેમ છતાંય હું મારા દર્દીઓને કહું છું, અને ઘણીવાર એક સાયકોલોજી પણ સેટ થઈ જાય છે. આજે આપણી આજુબાજુ રહેતા ચાર માણસ એવું ડિસ્કશન કરે કે ભાઈ ખાટું ખાવાથી મારી તકલીફ વધી, એટલે પછી પાંચમું માણસ હોય તો એ વસ્તુ એને કોઈક દુખાવો થયો અને મીનવાઇલ એને ખાટું ખાધું અને એનો ક્યાંક કોરિલેશન સાથે એની તકલીફ વધી હોય તો એને તો મગજમાં એમ જ થાય કે હા મેં ખાટું ખાધું ને મારી તકલીફ વધી. એટલે હું મારા ઘણા દર્દીઓને કહું છું, અને પર્ટિક્યુલરલી ખાટું ખાવાનું એ જેને સાંધાનો દુખાવો હોય, નાના નાના જોઈન્ટ્સનો દુખાવો હોય, ઢીંચણનો દુખાવો હોય, એવા દર્દીઓએ આમલી અને લીમડીની ખટાશ ના ખાવી જોઈએ. એ પણ એલોપેથિક સાયન્સ નથી કહેતું, પણ હું મારા અનુભવના આધારે અને એક્સપિરિયન્સના આધારે કહું છું. પણ હા, દહીં છાશ ખાવામાં કોઈ જ વાંધો નથી, તમે પ્રેમથી લઈ શકો છો જો તમારા શરીરને અનુકૂળ આવે તો. જો તમારા શરીરને અનુકૂળ ના આવે તો તમારે ચોક્કસપણે અવોઇડ કરવું જોઈએ. આ થઈ સાંધાના દુખાવા માટે ખાટું ના ખાવું જોઈએ. ઘણીવાર મણકાના દુખાવાના દર્દીઓ હોય કે જેને નસ દબાતી હોય, માથાના દુખાવાના હોય, એ દર્દીઓ પણ સેમ પ્રકારનો સવાલ પૂછે છે. તો મારું એવું કહેવું છે કે મણકાની જેને તકલીફ હોય, નસ દબાતી હોય, કમરનો દુખાવો હોય, મોઢાની નસનો દુખાવો થતો હોય, તો એવા દર્દીઓને ખાવા જોડે કંઈ લાગે વળગે નહીં. એ લોકો બધું જ ખાઈ શકે છે. શરીરને જેનાથી પોષણ મળે એ બધો જ પોષણયુક્ત ખોરાક એમને ખાવો જોઈએ. એના પર ખાટા ખાવા પર પ્રતિબંધ નથી. ઓકે, તો પ્રકૃતિ પ્રમાણે અને શરીરના અલગ અલગ ભાગના દુખાવા પ્રમાણે આપણે કોઈ પણ વસ્તુ અવોઇડ કરવી જોઈએ અથવા તો ખાટાને અવોઇડ કરવું જોઈએ. નેક્સ્ટ કોલર છે. હેલો. હેલો જી, નમસ્કાર, આપનું નામ જણાવશો. હા, મારા નામ કરિશ્મા હૈ, મેં ભાનગઢ સે બોલ રહી હું. કરિશ્માજી, પ્રશ્ન ક્યા હૈ આપકા? મેરી મમ્મા કો બ્રેન ટ્યુમર હુઆ થા કુછ 15 સાલ પહેલે, ઉસકા ઓપરેશન હો ચુકા હૈ. હેલો. हाँ जी, आपकी आवाज़ सुनाई दे रही है. और अब क्या परिस्थिति है, अब क्या तकलीफ है उनको? वो ब्रेन ट्यूमर हुआ था 15 साल पहले. जी हेलो करिश्मा जी, आपकी आवाज़ आ रही है, आप सवाल को आगे बढ़ाइए. हाँ, मेरी माँ को 15 साल पहले जो ब्रेन ट्यूमर हुआ था उसका ऑपरेशन हो चुका है, लेकिन उनको हर 2 दिन पेन हेडेक रहता है. 15 साल से यही परिस्थिति है, जब से उसका इलाज हुआ है उसके बाद से ही रहता ही है हेडेक. वो तो मम्मी कितना टाइम से हेडेक ऑपरेशन ना करती, फिर से ऑपरेशन के बाद ये कंटिन्यू हुआ है. પલક શું કહેશો, જે પ્રમાણે ઓપરેશન કરાવ્યું બ્રેન ટ્યુમરનું, પછી હજી સુધી દર 2 દિવસે માથાનો દુખાવો તો રહે જ છે? એટલે મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે જ્ઞાનતંતુના લીધે આ દુખાવો હોઈ શકે છે. એટલે કદાચ જરૂર પડે જો અમે રિપીટ MRI ના કરાવો તો આપણે રિપીટ MRI બ્રેન વિથ NGO કરાવવો પડે. હજી કોઈ મગજમાં ગાંઠનો કોઈ ભાગ રહી નથી ગયો અથવા કોઈ નસ ફૂલેલી નથી, એ બધું આપણે ચેક કરવું પડે. ત્રીજી શક્યતા છે કે આના માટે જો દુખાવો રહેતો હોય તો નાકની પાછળ આપણે ઇન્જેક્શન મૂકીને ડાયગ્નોસ્ટિક ઇન્જેક્શન મૂકી શકીએ છીએ. જેમ કે નિદાન પાક્કું કરવા માટે આપણે કોઈને તાવ આવતો હોય તો મલેરિયાનો ટેસ્ટ કરાવીએ. એમાં એક પ્રકારનો ટેસ્ટ છે દુખાવાના ઉદ્ભવ સ્થાનને શોધવા માટેનો. તો એને ઇન્જેક્શન મૂકીને દર્દીને દુખાવામાં જો 50% ઉપર રાહત થઈ જાય અઠવાડિયાની અંદર તો 2 વસ્તુ થાય, નિદાન પણ પાકું થાય અને દર્દીને રાહત થાય. અને પછી ભવિષ્યમાં દુખાવો આવે તો જ્યાં ઇન્જેક્શન મૂક્યું છે ત્યાં જ રેડિયો ફ્રિકવન્સી વેવ પાસ કરીને સોયની મદદથી આપણે પરમેનન્ટ દુખાવાને નાબૂદ કરી શકીએ છીએ. અને આ ટ્રીટમેન્ટની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. અને પર્ટિક્યુલરલી રેડિયો ફ્રિકવન્સી ટ્રીટમેન્ટ એ બહુ સારી ટ્રીટમેન્ટ છે, ટાર્ગેટ ઓરિએન્ટેડ ટ્રીટમેન્ટ છે. દુખાવાના ઉદ્ભવ સ્થાને ટાર્ગેટ કરીને થતી ટ્રીટમેન્ટ છે, એટલે એની આડઅસર શરીરના બીજા કોઈ અંગો પર થતી નથી. ઓકે, તો ખરેખર આ ટ્રીટમેન્ટ આગળ વધારવી જોઈએ જો 15 વર્ષથી આ પ્રમાણેનો માથું દુખાવો થતો હોય તો. નેક્સ્ટ કોલર છે. હેલો જી, નમસ્કાર, આપનું નામ જણાવશો. પેન કેરમાં આપનું સ્વાગત છે. સંજય પટેલ છે. જી, અને ક્યાંથી બોલો છો સંજય ભૈયા? આણંદ. અને પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે, કન્ટિન્યુઅસ મને રોજ માથું દુખ્યા કરે છે. કેટલા સમયથી આ તકલીફ છે?
મને લગભગ મારા ખ્યાલથી 10-12 વર્ષથી આ તકલીફ રહ્યા કરે છે. ખાસ માથાના દુખાવાની અત્યારે પણ આપણે ચર્ચા કરી છે ડોક્ટર પલક, પણ શું કહેવા માંગશો આગળ જ્યારે 10-12 વર્ષથી આ તકલીફ છે? વેલ, અમુક પ્રકારના દુખાવા તો એવા હોય છે કે એમાં દર્દી જો એટલા વર્ષ ના કહેતો આશ્ચર્ય થાય. જેમ મેં કીધું એ પ્રમાણે કમરનો દુખાવો, એમાં બી દર્દી કહેતો હોય 12-15 વર્ષથી, 7-8 વર્ષથી દુખે છે. એવી જ રીતે માથાનો દુખાવો. તો માથાના દુખાવાની હમણાં જ મેં આગળ વિસ્તૃત ચર્ચા કરી કે કયા કયા પ્રકારના દુખાવા હોય છે, શેના લીધે થઈ શકે, કયા કયા સ્ટ્રક્ચરના લીધે થઈ શકે. અહીંયા હું થોડીક વધારે માહિતી આપીશ કે માથાના દુખાવા માટે બીજા 2-3 કારણ છે, જેમાં એક છે બ્લડ પ્રેશર વધારે હોવું. વધારે ઉંમર હોય, 40-50 વર્ષ પછીને જો માથાનો દુખાવો રહેતો હોય તો દર્દી ડોક્ટર પહેલું કામ બ્લડ પ્રેશર ચેક કરવાનું કરે. જો નાની ઉંમરમાં દુખાવો રહેતો હોય, સપોઝ 15-20-25 વર્ષે, તો શક્યતા છે કે આંખના નંબર ચેક કરાવવા. આંખના નંબર જો વારે વારે બદલાતા હોય તો એના લીધે પણ માથાનો દુખાવો થઈ શકે. પર્ટિક્યુલરલી માથાનો દુખાવો સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે પેરીમેનોપોઝલ પીરિયડમાં. એટલે મેનોપોઝ ચાલતું હોય એની આગળ પાછળ માથાનો દુખાવો ખૂબ જ ફ્રિકવન્ટલી જોવા મળે છે. અને ચોથી શક્યતા છે ઘરમાં તણાવ વાળું વાતાવરણના લીધે પણ માથાનો દુખાવો હોઈ શકે. બાકી બધા કારણોની ચર્ચા જેમાં પ્રોબ્લેમ હોય છે, જેન્યુઇન પ્રોબ્લેમ હોય છે, એમાં મણકાના સાંધાના લીધે, અહીંયા જ્ઞાનતંતુના લીધે અથવા માથાના સ્નાયુના લીધે માથાનો દુખાવો થઈ શકે છે. આ બધા અલગ અલગ કારણોની મેં વિસ્તૃત ચર્ચા કરી. એની ટ્રીટમેન્ટ શું કરવી એ તો દર્દીને રૂબરૂ જોયા પછી જ આપણે આગળ નક્કી કરી શકીએ. ડોક્ટર પલક, સમય ખૂબ જ ઓછો છે, પરંતુ શું માથાનો દુખાવો કન્ટિન્યુઅસ જો લેન્સ પહેરવામાં આવે, કારણ કે અત્યારે આપણે ટ્રેન્ડ જોઈએ છે નંબર હોય પણ ચશ્મા ન પહેરવા હોય, જો કન્ટિન્યુઅસ લેન્સ પહેરવામાં આવે તો શું માથાનો દુખાવો થઈ શકે છે? શોર્ટમાં શું કહેશો? વેલ, મારી પાસે હજી સુધી આ પ્રકારના પેશન્ટ નથી આવ્યા, એટલે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કમેન્ટ ઓન ધેટ. અને મારી પાસે યુઝ્યુઅલી પેશન્ટ આવે છે ત્યારે એ બધું વર્કઅપ કરાવીને જ આવ્યા હોય. આઈ મીન એ લોકોએ આંખના નંબર બી ચેક કરાવી લીધા હોય, બ્લડ પ્રેશર પણ ચેક કરાવી લીધા હોય, અને તેમ છતાં એમને રાહત ના થતી હોય ત્યારે જ આવતા હોય. હા, જો લેન્સની પ્રોપર કાળજી ના લેવામાં આવે અથવા એને ક્લીન ના કરવામાં આવે, વારે વારે આંખમાં ઇન્ફેક્શન થતું હોય અથવા લેન્સ તમારી આંખને સૂટ ના કરતા હોય, તો એનાથી સર્ટેનલી માથાનો દુખાવો થઈ શકે છે. દર્શક મિત્રો, ખાસ અમે એ જ આશા રાખીએ કે આપે જે પણ પ્રશ્નોની અહીંયા ચર્ચા કરી, આપે ખાસ ડોક્ટર પલક મહેતાને પૂછ્યા, આપને યોગ્ય અને સચોટ દિશામાં માર્ગદર્શન મળી ગયું હશે અને આગળ આપ ડિસિઝન લઈ શકશો અને તમામે તમામ દુખાવામાંથી આપ રાહત મેળવી શકશો. ડોક્ટર પલક મહેતા, થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. તો દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આવતા ગુરુવારે પેઇન કેરમાં. ત્યાં સુધી પ્રીતિને રજા આપશો. નમસ્કાર. હોય ઘૂંટણનો દુખાવો, માથાનો દુખાવો કે પછી હોય કમરનો દુખાવો, શરીરના કોઈ પણ પ્રકારના દુખાવામાં થતી મોટી સર્જરી કે પછી પેઇન કિલર લેવાથી મેળવો કાયમી છુટકારો. કારણ કે હવે ડોક્ટર પલક મહેતા કરશે પેઇન મેનેજમેન્ટ ટેકનોલોજીથી શરીરના કોઈ પણ પ્રકારના દુખાવાની સારવાર. પેઇન કિલર